જોજી મેળા આવ્યું કે નહીં તો પછી એમ અમને ખબર પડે ને અમારે કાયમનો ધંધો રહ્યો તો કોરોનાએ બે વર્ષથી અમને કાટ છોડાવી દીધો હતો દાદા. કોરોના નડ્યો કથાકારોને કલાકારોને. બેનો બેસજો, હજી તો પ્રોગ્રામ આપણે ચાલુ કર્યો છે. કેટલીક વાર બેહું કલાકારોને કથાકારોને કેટરેસ વાળાને મંડપ સર્વિસ વાળાને માઇક વાળાને સાજિંદાવને એને જ કોરોના નડ્યો, ખેડૂત નો નડ્યો. ખેડૂતને છોકરા સુરત હતા એ હતું એવા કે બાપુજી ગમે ત્યાં ઓળી ગોતી દો પણ અમારે અહીંયા રહેવું, ત્યાં કોરોના છે, ઘડીએ ઘડીએ માળા મરી જાય છો, પડીકા વાળીને જાય છે. એ મીણા કપા ઉતારવા, મારી દીકરી કામ નહીં કરે, મારી દીકરી કામ નહીં કરે, ઈ હોટ ફોટી ગયું. વિચારવા જેવું. એટલે બેનું બેઠા ને મારી ટકોર કરવી જરાક. જોકે બીજે હસી ખુશી ની ખૂબ વાતો કરશું પણ થોડીક આપણે જે ગેરસમજ છે ને મનમાં એ થોડીક કાઢી નાખવી. સમજા, આ કોરોના એ દેશ ઉજાડી દીધી ભાઈ. એસી હાલે ને દેશી હાલે, પીવાનું નહીં હો. હા, ઘણા માણા કે ઈ હશે, એવું કઈ નથી. એટલે એટલા માતાઓ બેઠા છે એટલે મારી ટકોર નથી, વિનંતી છે કે મારી દીકરી કામ નહીં કરે એવું કોઈ દી વિચારવું નહીં. અને દીકરીને કહી દઉં કે એવું કોઈ દી નો વિચાર કે મારે કામ નથી કરવું. હજી તો જોવા આવે ને, જોવા છોકરીને જોવાયેલા તમને કહું. ત્યાં તો એની માં રહોડામાંથી બહાર નીકળે છે, મહેમાન સોફામાંથી બેઠા હોય ત્યાં આમ કડ્યા હાથીને ઉભી રહે. જય શ્રી કૃષ્ણ. મહેમાન, મારી દીકરી કામ નહીં કરે હો, એ મહેમાન એના માથામાં કે તમારી દીકરીનો આપણા બાબા સાથે ગોઠવો, તમારી દીકરીને કાંઈ કામ જ નહીં કે કેમ કે આપણે કાંઈ છે જ નહીં, આપણે હાડા આઠ હોવાનો, આમ પગ ફરાવ આમ આમી જાય, આમ ફરાવ આમ આમી જાય. એક તપેલી બે વાર પોતું થાય તો એક લોટો પાણી બસે. કામ નથી કરવું એ સંસ્કાર ભારતના સંતાનોના નથી, આ ખાસ વિચારવું. આ ભાગવત કથા હાલે છે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં એક મહિનો ભગવાન કૃષ્ણ પોરોખા થયો એવો દાખલો નથી. અને આપણે તો આપણે કઈક શું કરો, નિવૃત આપણે કઈ કેટલા વર્ષ થયા, 48 તો બહુ પલો કાપ્યો. જિંદગીભર માણસ પ્રવૃત્તિમય હોવો જોઈએ, પણ સદપ્રવૃત્તિ, પ્રવૃત્તિમય જિંદગીભર માણસ હોવો જોઈએ. એટલે આપણા મગજમાં એવો વિચાર છે, હું અમેરિકા ગયેલો છું, ત્યાં કણે અબજોપતિ માણા હોય, મોલનો માલિક હોય, એ કામ કરે. આપણે તો 10 જણા ઘરમાં હોય ને કપા હાવ ખરી જતો હોય ને 10 જણા ખેતરે જઈને ગાડીમાં ઉતરીને આટા મારીને આમ જોવે, આમ હાથ રાખી ભાઈ એ વાતું કરવા હું ઠેઠ આવ્યો છું, વાતું કરવા હું ઠેઠ ખિલોરીથી આવ્યો છું. તમે જરાક માપે રાખો. એવું છે, પેલી લાજ કાઢીને પછી ગાડી ઉદાબે ને ગળાને હું હરવી જાય. આવી જાઓ, મોબાઈલ લેતા આવ્યા હો ને, મોબાઈલ ડેટા ન મૂકે, પૈસા ડેટા મૂકે, મોબાઈલ ડેટા ન મૂકે, એમાં તાળામાં તાળું માર્યું હોય, ગીરું છે હું માલિક હોય. એટલે કહેવાનો મારો અર્થ એ હતો કે કામ નહીં કરે એવું વિચાર નહીં કરવો. ને દીકરીની હાહેરે જાય ને, કરિયાવરમાં બે શબ્દ દેવા કે દીકરી તો હાહેરે જા છો તારે કામ કરવું પડે, ઠેકાણું બહુ સારું છે, પણ થાય એટલું કામ કરજે. તારી માના કર્યાવર રૂપી શબ્દને કાયમ જિંદગીભર યાદ રાખજે. અને બીજો કર્યાવર રૂપી શબ્દ એ દેવો, ભલે તમે 1,00,000 કરોડનો કર્યાવર દો, બીજો શબ્દ એ દો કે બેટા તારા હાહરા હારા છે, હાહુ હારા, નણંદ હારા, જેઠ જેઠાણી હારા, અરે મારો કુમારે હારો. પણ કદાય 5 દી દુઃખ ના આવે ને તો અહીં ફરિયાદ ગતિની નિરાશ થતી નહીં. બાપુ હતું એમનો રહેવા દો, હતું એમનો રહેવા દો. હાલો, એ સંભળાય છે ને? અહીં કઈક ના પડે છે, કઈક આ પડે છે, બોલે આપણે ના પડેલા ભાઈ, કઈક છેડો છૂટો લાગે. પાવર ઓછો આવે છે ને તમારે ત્યાં ઓછું સંભળાય છે. વિધેલા વિધાય ને વણ વિધેલા વનમાં ફરે,
ए वीरा मारा तारू बिन वगाड, ए मारो जीवताय तमड़ो ठरे। अने खरेखर अपना पोरबंदर मत विस्तारना सांसद रमेश भाई धड़ूक अने आपणा अहींना धारासभ्य खूब प्रेमाळ धार्मिक भावना वाला अने नानामां नाना कार्यक्रममां पण पोते ने तो पोताना परिवारना कोई पण व्यक्तिने मोकले एटले आवी उमदा भावना वाला आपणा सांसद एने एने तो वृद्धोनी यात्रा करावी द्वारकानी चारधामनी बधाईने। एटले आवा सांसद तो आ 500 माथे जेटला सांसद होय એમાંના રમેશભાઈ ધડુક એક જ છે કે આખા પરિવારની જેમ પોતાના મત વિસ્તારના દરેક વ્યક્તિઓને સાથે રાખીને હાલે છે। એવા કોણ હોય ભાઈ, નગર પોરબંદર સતત રમેશભાઈને જે માન મળ્યું અટાણ સુધીના કોઈ સાંસદને એટલું મળ્યું નથી, અને કોઈ સાંસદે એટલું કામ કદાચ કર્યું હોય ન કર્યું ખબર નથી, પણ બહુ જ માણસો પોરબંદર વિસ્તારના રમેશભાઈને મળે, મને તો બહુ નાનપણના મિત્ર છે, પણ એકદમ સરળ સ્વભાવ, નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય, અને ખૂબ જ વૈષ્ણવ છે પોતે, અને ખૂબ જ ભાવનાથી આ બધી સેવા કરી રહ્યા છે।